કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 4 વિષય ગણિત ગમતની અંદર પ્રકરણ 5 દુનિયા જોવાનો રસ્તો માં આગળના વિડીયોમાં આપણે કઈ વસ્તુને કઈ બાજુથી જોતા તે કેવા પ્રકારે દેખાય છે તે વિશેની સમજૂતી મેળવી અને કોઈ પણ એક વસ્તુને આપણે જુદી જુદી બાજુએથી જોતા તે હંમેશા જુદી જુદી દેખાય છે, એક સરખી દેખાતી નથી તે વિશેની સમજૂતી મેળવી ચૂક્યા છીએ, બરાબર? તો હવે આપણે આજ આ વિડીયોની અંદર કેટલાક ચિત્રો એટલે કે નકશાને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે મેળવવા તે વિશે સમજૂતી મેળવીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણને એક ચિત્ર આપેલું છે, એક નકશો આપેલો છે અને એ નકશાની વિગતને આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો સૌ પ્રથમ આપણે આ નકશાને આ ચિત્રને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ ચિત્રની અંદર આપણને 3 દરવાજા આપેલા છે. કયા કયા? દરવાજો A, દરવાજો B અને દરવાજો C, બરાબર? હવે દરવાજા Aથી આપણે જો શરૂઆત કરીએ અંદર પ્રવેશ કરવાની, તો સૌ પ્રથમ શું આવશે? પ્રાર્થના સભાનું મેદાન, એની બાજુમાં નૃત્યખંડ અને સ્પોર્ટ્સ રૂમ, સંગીતખંડ, ધોરણ 1, 2, 4, 3, 5, બરાબર? દરવાજા Bથી જો પ્રવેશ કરીશું તો બસ યાર્ડ, ટેનિસનું મેદાન, બાસ્કેટબોલનું મેદાન, રિસેપ્શન, સ્ટાફ રૂમ અને આચાર્ય ઓફિસ. દરવાજા Cથી પ્રવેશ કરતાં પણ ટેનિસ મેદાન, બસ યાર્ડ, બાસ્કેટબોલનું મેદાન, એમ અહીં આપણને આ એક શાળાનો, એક સ્કૂલનો આપણને અહીં નકશો આપેલો છે. આપણે આ નકશાને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે પ્રશ્ન સમજીશું, વાંચીશું અને એનો જવાબ આ નકશાને આધારે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જોઈએ અહીં પ્રશ્ન નંબર 1. તો અહીં આપણને પ્રશ્ન 1 આપેલો છે કે ધોરણ 1 અને ધોરણ 4ની વચ્ચે કયું ધોરણ છે, બરાબર? ધોરણ 1 અને ધોરણ 4ની વચ્ચે, તો આપણે નકશાની અંદર જોઈએ કે ધોરણ 1 અને ધોરણ 4, ધોરણ 1 અને ધોરણ 4ની વચ્ચે કયું ધોરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 2. તો આપણે પ્રશ્ન 1ના જવાબની અંદર શું લખીશું? ધોરણ 1 અને ધોરણ 4ની વચ્ચે ધોરણ 2 આવેલું છે, બરાબર? ત્યાર પછીનો પ્રશ્ન છે કે ધોરણ 5ની પાછળ કયું ધોરણ છે, ધોરણ 5ની પાછળ કયું ધોરણ આપેલું છે, ધોરણ 3 કે ધોરણ 4? તો આપણે નકશાની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આપણે જોઈએ કે અહીં ધોરણ 5ની પાછળ કયું ધોરણ આપેલું છે, ધોરણ 3 કે ધોરણ 4? પ્રશ્ન શું છે આપણો કે ધોરણ 5ની પાછળ કયું ધોરણ આપ્યું છે, ધોરણ 3 કે ધોરણ 4? તો ધોરણ 3 હશે કે ધોરણ 4 આવશે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 5ની પાછળ કયું આવશે? ધોરણ 4. ધોરણ 4 એની પાછળ છે જ્યારે ધોરણ 3 એની આગળ આપેલું છે, બરાબર? તો આપણે જવાબમાં લખીશું ધોરણ 4 પાછળ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અહીં આપેલું છે કે ધોરણ 3ની સામેની બાજુ શું છે, સ્ટાફ રૂમ કે રિસેપ્શન? તો આપણે નકશાની અંદર જોઈએ કે આ ધોરણ 3ની સામેની બાજુ શું છે. તો આ ધોરણ 3ની સામે શું થશે વિદ્યાર્થી મિત્રો? આ ધોરણ 3ની દરવાજો છે, આ ધોરણ 3નો દરવાજો, એની સામે શું છે, સ્ટાફ રૂમ કે રિસેપ્શન? તો આપણે આ દરવાજાની સામે શું આપેલું છે? સ્ટાફ રૂમ આપેલો છે. માટે ધોરણ 3ની સામે શું હશે? સ્ટાફ રૂમ હશે. તો આપણે જવાબમાં લખીશું સ્ટાફ રૂમ. તમે આ પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં પણ લખી શકો છો.
કે ધોરણ ત્રણની સામેની બાજુએ સ્ટાફ રૂમ આવેલો છે, બરાબર? ત્યાર પછી જોઈએ આગળનો ચોથો પ્રશ્ન, કે ગેટ એ થી, ક્યાંથી? ગેટ એ થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ બાજુમાં આવે, ડાબી, જમણી કે સામેની બાજુએ? તો કયો ગેટ છે વિદ્યાર્થી મિત્રો? ગેટ એથી પ્રવેશ કરવાનો છે. તો તમે દાખલા તરીકે જો તમે પોતે તમારા આ નકશાની અંદર પ્રવેશ કરી રહ્યા છો એ પ્રમાણે જો સમજીને ચાલશો તો તમે આ પ્રશ્નોના જવાબ સરળતાથી મેળવી શકશો. તો અહીં આપણને આપ્યું છે આ ગેટ એ. તો આ ગેટ એની અંદરથી જો તમે પ્રવેશ કરી રહ્યા છો તો આ પ્રવેશ કરશો તો એની જમણા હાથના જે ભાગમાં તમારા જે અહીં રૂમ આપેલા છે એ જમણી બાજુ કહેવાશે. તમારા ડાબા હાથની બાજુમાં જે જે રૂમ આવતા હશે તે તમારી ડાબી બાજુ કહેવાશે. અને તમારી સામે જે જે વસ્તુ આપેલી હશે સામેની બાજુ કહેવાશે. તો આપણો પ્રશ્ન શું હતો? કે ગેટ એથી પ્રવેશ કરતા વર્ગખંડો કઈ બાજુ છે, ડાબી, જમણી કે સામેની બાજુ? તો દાખલા તરીકે વિચાર કરો કે તમે પોતે અહીં આ ગેટ એથી આ નકશાની અંદર આ શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છો. તો એ તમે નકશાની અંદર આ શાળાની અંદર પ્રવેશ કર્યો તો તમે અહીં આવ્યા તો અહીંથી તમારી જમણી બાજુ, ડાબી બાજુ કે સામેની બાજુ આ વર્ગખંડો આવેલા છે વિદ્યાર્થી મિત્રો? જો તમે ગેટ એથી પ્રવેશ કરશો તો તમારા જમણા હાથની બાજુમાં આ પ્રમાણેના વર્ગખંડો આપેલા છે. તો આ વર્ગખંડો કઈ બાજુ આવેલા કહેવાશે? જમણી બાજુ કહેવાય, બરાબર? તો આપણે જવાબમાં લખીશું કે ગેટ એથી પ્રવેશ કરીએ તો વર્ગખંડો જમણી બાજુ, કઈ બાજુ વિદ્યાર્થી મિત્રો? જમણી બાજુ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો ગેટ બીથી પ્રવેશ કરીએ તો, ગેટ બીથી પ્રવેશ કરીએ તો બાસ્કેટબોલનું મેદાન કઈ દિશામાં આવે છે, જમણી, ડાબી કે સામેની બાજુ? ગેટ બીથી પ્રવેશ કરતા બાસ્કેટબોલનું મેદાન જોઈએ. તો આપણે આ નકશો મૂક્યો, બરાબર? હવે આ નકશાની અંદર તમે આ ગેટ બીથી પ્રવેશ કરો તો આ ગેટ બીથી પ્રવેશ કરતા આ બાસ્કેટબોલનું મેદાન તમારી જમણી બાજુ છે, ડાબી બાજુ કે સામેની બાજુ તે આપણે નક્કી કરવાનું છે. તો આ નકશો તમારે શું કરવાનું છે? જો તમે જે દિશામાં બેઠા હોવ એની બિલકુલ સામે તમારે એ નકશાનો, એ દરવાજાનો તમારી સામે એ ભાગ મૂકવાનો. તો આપણે એ નકશાને આમ ઉલટો કરીશું, બરાબર? તો હવે બિલકુલ આ નકશો મારી સામે છે તો હું અહીં પોતે આ ગેટ બીથી અંદર શાળાના મેદાનમાં, કમ્પાઉન્ડમાં પ્રવેશ કરું છું. તો મારા જમણા હાથની બાજુ કઈ કહેવાશે? જમણી. અને ડાબા હાથની બાજુ? ડાબી બાજુ. અને બિલકુલ આ સામેનો જે ભાગ દેખાય એની આપણે સામેની બાજુ કહી શકશું. તો આ બાસ્કેટબોલનું મેદાન મારા કયા હાથ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો? મેં અહીં ગેટ બીથી પ્રવેશ કર્યો તો બાસ્કેટબોલનું મેદાન મારા ડાબા હાથ બાજુ આપેલું છે. માટે આપણે પ્રશ્નના જવાબમાં શું લખીશું? બાસ્કેટબોલનું મેદાન કઈ બાજુ કહેવાશે, કઈ દિશામાં, ડાબી, જમણી કે સામેની બાજુ કહી શકાશે? બાસ્કેટબોલનું મેદાન ડાબી બાજુ આપેલું છે. તો આપણે જવાબમાં લખીશું ગેટ બીથી પ્રવેશ કરીએ તો બાસ્કેટબોલનું મેદાન કઈ બાજુ? ડાબી બાજુ. આવે છે, બરાબર? હવે છેલ્લો પ્રશ્ન આગળ જોઈએ, પ્રશ્ન નંબર 6, કે પ્રાર્થના સભાથી દૂર શું છે, સંગીતખંડ કે આચાર્યની ઓફિસ? હવે પ્રાર્થના સભાથી દૂર, તો આપણે નકશાની અંદર જોઈશું કે પ્રાર્થના સભાનું જે મેદાન છે ત્યાંથી દૂર શું આપેલું છે. તો આપણે આ નકશો છે એમાં પ્રાર્થના સભાનું મેદાન ક્યાં છે? અહીં ગેટ એની જોડે. તો આ પ્રાર્થના સભાના મેદાનથી દૂર શું છે? શું છે? સંગીતખંડ કે આચાર્યની
ઓફિસ. તો પ્રાર્થના સભાના મેદાનથી શું દૂર છે વિદ્યાર્થી મિત્રો? સંગીત ખણકી આચાર્યની ઓફિસ આપણને દેખાય જ છે. સંગીત ખંડ તો કેવો છે? નજીક છે. તો દૂર શું થયું? આચાર્યની ઓફિસ થઈ. તો આપણે જવાબમાં લખીશું કે પ્રાર્થના સભાથી દૂર આચાર્યની ઓફિસ છે. બરાબર. હવે આગળના પ્રશ્નો સમજીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ગેટ સીથી પ્રવેશ કરીએ તો નૃત્યખંડ કઈ બાજુ આવે? જમણી, ડાબી કે સામેની બાજુ? તો આપણે જેમ હમણાં ગેટ એ અને ગેટ બીથી પ્રવેશ કરીને પ્રશ્નનો જવાબ મેળવ્યો, એ પ્રમાણે આપણે અહીં ગેટ સીથી પ્રવેશ કરીને નૃત્યખંડ કઈ બાજુ છે તે આપણે સમજીશું. તો અહીં આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે આ નકશામાં ગેટ એ, ગેટ બી અને ગેટ સી આપેલો છે. તો આપણે ક્યાંથી પ્રવેશ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? ગેટ સીથી. અને કયા ખંડની દિશા નક્કી કરવાની છે આપણે? નૃત્ય ખંડની દિશા નક્કી કરવાની છે. બરાબર. તો આપણે અહીં જોઈશું કે ગેટ સીથી જો આપણે પ્રવેશ કરીએ તો નૃત્યખંડ કઈ દિશામાં આવેલો છે તે આપણે સમજવાનું છે. તો આપણે આ ગેટ સીથી પ્રવેશ કર્યો. બરાબર. નકશો થું હું અહીં મારી સામે બિલકુલ ફેરવું છું એટલે તમે પણ એ પ્રમાણે સમજી શકો. તો ગેટ સીથી પ્રવેશ કર્યો તો આપણે કઈ ખંડ જોવાનું છે? નૃત્યખંડ. તો ગેટ સીથી પ્રવેશ કરતા ડાબ્યા હાથનો કયો ભાગ કહેવાશે વિદ્યાર્થી મિત્રો? હવે તો તમે સમજી ગયા હશો, આપણો ડાબો હાથ હોય એ ડાબી બાજુ, જમણો હાથ હોય એ જમણી બાજુ કહેવાય, અને જે સામે બિલકુલ આપણી આંખો સામે હોય, નજર સામે, તેની સામેની બાજુ કહી શકીએ. તો અહીં ગેટ સીથી પ્રવેશ કરતા નૃત્યખંડ ક્યાં આવે છે? સામેની બાજુ આવે છે. બરાબર. તો આપણે એનો જવાબ શું લખીશું? ગેટ સીથી પ્રવેશ કરીએ તો નૃત્યખંડ સામેની બાજુ એ આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે કે ટેનિસના મેદાનની નજીક શું છે? સ્ટાફ રૂમ કે સ્પોર્ટ્સ રૂમ? ટેનિસનું મેદાન. તો આપણે નકશાની અંદર જોઈએ કે ટેનિસના મેદાનની નજીક શું આવે છે. તો અહીં આપણે જોઈએ કે ટેનિસના મેદાનની નજીકમાં શું છે? સ્ટાફ રૂમ કે સ્પોર્ટ રૂમ? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ ટેનિસનું મેદાન છે, ટેનિસના મેદાનથી નજીક સ્પોર્ટ રૂમ કહેવાય છે કે સ્ટાફ રૂમ કહેવાશે? શું કહેવાશે? સ્પોર્ટ્સ રૂમ નજીક કહેવાશે. તો આપણે જવાબ લખીશું, ટેનિસના મેદાનથી નજીક કયો રૂમ છે? સ્પોર્ટ રૂમ. સ્પોર્ટ્સ રૂમ. સ્પોર્ટ્સ રૂમ એટલે રમત ગમતના જે સાધનો આપણે મૂકીએ તે રૂમને શું કહેવાય? સ્પોર્ટ્સ રૂમ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં સમજાવેલા આ આઠેય પ્રશ્નો તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. જો તમને આ પ્રમાણેનો નકશો દોરતા ફાવતો હોય તો નકશો દોરીને પણ તમે જવાબો લખી શકો છો. એક વસ્તુ તમે અહીં મગજમાં ખાસ યાદ રાખજો કે જો તમને જે દરવાજેથી, જે ગેટથી પ્રવેશ કરવાનું કહ્યો હોય અને જો દિશા નક્કી કરવાની હોય તો તમારે વિચારવાનું કે આપણે પોતે જ એ ગેટથી પ્રવેશ કરી રહ્યા છીએ, અને જો ગેટથી પ્રવેશ કર્યા છીએ તો જમણા હાથની બાજુ જમણી બાજુની દિશા કહેવાશે, ડાબા હાથની બાજુ ડાબી બાજુ કહેવાશે, અને આપણી આમ સીધી આપણી નજરની સામે જે વસ્તુ દેખાશે તે સામેની બાજુ કહેવાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. જો તમે આ વસ્તુ સરળતાથી સમજી શકશો તો તમે આ પ્રમાણેના નકશાને આધારેના પ્રશ્નોના જવાબ સરળતાથી લખી શકશો. બરાબર. થેન્ક યુ.